गुड मॉर्निंग डियर स्टूडेंट, आज चैप्टर नंबर 1 में आपणे संबंध अने विधेय में विधेयना प्रकारों की चर्चा करीशुं। आगळना आपणे वीडियो जोया एमां विधेय एटले शुं ए तमने ख्याल छे। विधेय एटले शुं तो शुं विधेय कोने कहेवामां आवे तो ए आपणे खबर ज छे। एनी चार शक्यताओ बनी शके। आ विधेय एफ छे, 1 2 3 ए बी सी, तो आ रीते एक ने प्रत्येक ने प्रत्येक एक एक इमेज मळती होय। 1 2 3 आ रीते होय शके। आ विचार शक्यता छे। विधेय व्याख्यायित होय आ प्रकारना शक्यता होय छे। विधेय पहला तो विधेय के बधा ज घटक संकरायला होवो जोईए। संकराया छे बधा ज, कोई पण बाकी नथी। एक आ ए अने बी सेट छे એટલે विधेय व्याख्यायित ए टू बी। ए अने बी, अहींया पण ए अने बी, आ पण ए अने बी, आ ए अने बी। એટલે વિધેયની વ્યાખ્યા જોઈએ આપણે, બધા જ ઘટક સંકળાયેલા હોવું જોઈએ અને એકને એક જ પ્રતિબિંબ મળવું જોઈએ। એકને એક મળે કે નહીં, આગળ વિધેયની વ્યાખ્યામાં પણ ચર્ચા કરી હતી, આ ખાલી તમને રિવિઝન કરાવું છું। એકને એક જ પ્રતિબિંબ મળવું જોઈએ, અહીંયા જોઈએ બધા જ ઘટક સંકળાયેલા હોવું જોઈએ, એકને એક જ પ્રતિબિંબ મળવું જોઈએ। હા, એક બીજી શક્યતા છે કે અહીંયા ખાલી રહી જાય બી માં, કઈ વાંધો નહીં, પણ એ માં ખાલી રહેવું જોઈએ નહીં। આ થઈ ગયું, અહીંયા જો 1 ને એ મળે, 2 ને પણ એ મળે, પણ આ 1 જે 2 બંને અલગ અલગ છે, બંને ને એક એક મળે, 1 ને એ, 2 ને એ, બંને અલગ અલગ છે, બંને ને અલગ અલગ પ્રતિબિંબ મળ્યું કહેવાય, એટલે આ વિધેય કહેવાય। આવું નહીં થવું જોઈએ કે 1 ને એ અને 1 ને, 1 ને એ અને 1 ને 2, એક ને બે મળ્યું, આ 1 અને એ અને 2, આવું નહીં થવું જોઈએ, આવું નહીં થવું જોઈએ। 1 ને 1 એ અને 1 ને બી, આવું નહીં થવું, એક ને બે ઇમેજ ની મળવું જોઈએ, તો વિધેય નહીં કહેવાય। તો વિધેય નહીં કહેવાય એટલે વાત નહીં થાય આપણે। તો આ પ્રમાણે આ જે છે એ પણ વિધેય છે, બધા જ પ્રતિબિંબ સંકળાયેલા છે, અહીંયા બધા જ સંકળાયેલા છે, એક બાકી રહી જાય છે। તો આ ચાર શક્યતા હોય વિધેય, એનાથી વધારે શક્યતા હોય નહીં, આનાથી વધારે શક્યતા આવશે। હવે જુઓ, એક એક વિધેય f ને અંતર્ગત x ના ભિન્ન ઘટકો, ધારો કે વ્યાખ્યાયિત છે f from x to y, x ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો એવા વિધેયને એક એક વિધેય કહેવામાં આવે, અથવા તો એને ઇન્જેક્ટિવ પણ કહેવામાં આવે ઇંગ્લિશમાં, અને 1-1 કહેવામાં આવે। મતલબ શું છે? પ્રત્યેક f ની અંતર્ગત x ના ભિન્ન ઘટક, આપણે લઈએ x1 અને x2, કોના ઘટક છે x માંથી લીધા, એના પ્રતિબિંબ જે છે એ ભિન્ન હોય, એટલે કે આવું છે f ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ x2। જો f ઓફ x1 બરાબર f ઓફ x2 હોય, અને જો આપણે બતાવી દઈએ કે x1 બરાબર x2, આવું જો બતાવી દઈએ તો આ વિધેય એક એક થઈ જાય। વધુમાં સમજીએ, એકદમ સિમ્પલ છે, 1 2 3 એ બી સી, એક ઘટક ને અલગ ઇમેજ, એક ને અલગ, એક ને એક જ મળવું જોઈએ, તો આવા પ્રકારના વિધેય જે છે એને શું થઈ જાય, એક એક થઈ જાય। બીજું વિધેય બરાબર જો સરખું હોય તો આ x1 x2 એટલે આ બંને બી કેવું હોવું જોઈએ,
જો પ્રતિબિંબ જો સરખા હોય તો આપણ સરખું તો જ એક થાય એટલે આ રીતે પડી શકીએ તો આમાંથી આ બે શક્યતા આવી ગઈ આ જે છે બંને કેવા છે એક એક છે જ્યારે અહીંયા બે ને એક મળે આ કેવું છે એક એક નથી આ પણ બે ને બી મળ્યું ત્રણ ને બી મળ્યું એક ને એક જ મળવું જોઈએ તો જ એક એક આ પણ એક એક નથી આ પણ એક એક નથી આ બે જે છે એ કેવા છે એક એક છે હવે જો એના ઉદાહરણ આપણે લઈએ એક્ઝામ્પલ જોઈએ ફોર એક્ઝામ્પલ અહીંયા લખી દેજો એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ પ્લસ વન એટલે આ વિધેય કેવું થઈ ગયું મિત્રો એક એક વિધેય કારણ કે ક્યુબ રૂટ જે છે એમાં માઇનસ વન લઈએ તો માઇનસ વન જ મળે કારણ કે ક્યુબમાં સ્ક્વેરમાં ધન થઈ જાય પણ ક્યુબમાં તો માઇનસ વન જ મળે ક્યુબ રૂટ આપણે લઈ શકીએ બીજો એક્ઝામ્પલ એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ વન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ વન અહીંયા પણ લઈએ એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ આર મૂકી દઈએ એફ ઓફ એક્સ વન લઈ લેવાનું એફ ઓફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ એફ ઓફ એક્સ વન ઈ રેસ ટુ એક્સ વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ ટુ પ્લસ વન 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 કેન્સલ e raised to x1 is equal to e raised to x2 શું મળશે x1 બરાબર કેવું થઈ જાય એક એક વિધેય ખ્યાલ આવે છે એક એક વિધેય એટલે આ રીતે આપણે જોઈશું હજી એક એક્ઝામ્પલ લઈએ બીજો એક્ઝામ્પલ અહીંયા આ આકૃતિ સાફ કરું છું દોડી દેવાની આવી x1 is equal to x2 થવું જોઈએ અહીંયા પ્લસ 1 માઇનસ x2 છે તો
આ પ્રમાણે એક એક વિધેય જે છે એને વ્યાખ્યાયિત કરી શકાય. હવે આગળ જોઈએ, અમુક સંજોગોમાં એટલે કે અમુક કેસીસ એવા હોય છે મિત્રો કે એક એક વિધેય જે છે આપણે આ રીતે પણ નક્કી કરી શકતા નથી. તો આવા વિધેય આવા કેસીસ માટે આપણે નોંધ લખીશું. અને એમસીક્યુ માટે ખાસ એમસીક્યુ સોલ્વ કરો એટલે એક એક અને વ્યાપ્ત જે છે એ તમને ખબર પડી જ જવું જોઈએ એક એક શું છે, એમાં પહેલી નોંધ લખીએ. દરેક સુરેખ વિધેય એક એક છે. દરેક સુરેખ વિધેય એક એક વિધેય હોય, કોઈ પણ સુરેખ વિધેય લઈ લો એક એક થવાનું છે. કારણ કે સુરેખ વિધેય જે છે એમાં શું છે, આપણે લઈએ ઉદાહરણ f from r to r, f of x is equal to સુરેખ વિધેય એટલે x plus b, આ પ્રકારનું કોઈ વિધેય હોય સુરેખ સમીકરણ પ્રકારનું. અહીંયાથી લઈએ કોઈ પણ x1 x2 belongs to r માટે f of x1 is equal to f of x2, અહીંયા મૂકી દઈએ ax1 is equal ax1 plus b is equal to ax2 plus b, b b cancel થઈ જાય, ax1 is equal to ax2, a a cancel થઈ જાય, x1 બરાબર x2. તો આ પ્રમાણે જે પણ સુરેખ સમીકરણ એટલે કે સુરેખ વિધેય હોય હંમેશા કેવું થવાનું, એક એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ લખી દો. આગળ જોઈએ નોન નંબર બે. નોન નંબર બે, સતત વિધેય એટલે કન્ટિન્યુઅસ ફંક્શન જે છે, સતત વિધેય માટે ઘણા બધા વિધેય જે છે સતત છે, ડીવાય બાય ડીએક્સ એટલે ડીવાય બાય ડીએક્સ જે છે એટલે કે વિધેયનું વિકલન કાં તો ગ્રેટર દેન ઝીરો હોવું જોઈએ, dy by dx કાં તો લેસ ધેન 0 હોવું જોઈએ, આ પણ કરી શકાય. કાં તો dy by dx જે છે ગ્રેટર ધેન 0 એટલે એનું વિકલન જે છે એ તો કાં તો ગ્રેટર ધેન 0 હોવું જોઈએ, ધન હોવું જોઈએ, કાં તો ઋણ હોવું જોઈએ. એટલે ગ્રેટર ધેન 0 એટલે વિધેય કેવું છે, ઇન્ક્રીઝ વધતું વિધેય, અને આ જે છે કેવું છે, ડિક્રીઝ ઘટતું વિધેય, આ ઘટે ને આ કેવું છે વધતું વિધેય. તો આવા પ્રકારના કેસમાં પણ વિધેય જે છે એ શું થઈ જાય, એક એક થઈ જાય. આવું હોય તો વિધેય એક એક થાય. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ, આ પણ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. એક્ઝામ્પલ લઈએ, આના માટે એક એક્ઝામ્પલ લઈએ. f from r to r f of x is equal to x cube plus 1, આજ લઈએ આજ એક્ઝામ્પલ, અથવા x cube plus 4 કરી દો, જે કરવું હોય x cube plus 1, ચાલો એનું વિકલન લઈએ એટલે f dash x 3x square 3x square, x ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત લો શું થાય, ગ્રેટર ધેન 0, વિધેય કેવું થઈ જાય, એકદમ સિમ્પલ. આ રીતે પણ ચર્ચા કરી શકાય. બીજો એક્ઝામ્પલ લઈએ, એફ ફ્રોમ આર ટુ આર, એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3. આ સ્ક્વેર વાળું લઈએ, આપણે આગળ લીધું ને સ્ક્વેર વાળું, એ ખ્યાલ છે સ્ક્વેર વાળું શું થયું, આન્સર આપણે અહીંયાથી સાફ કર્યો છે, પણ એના માટે એક એક છે કે નથી એ તમને આગળ ખબર જ પડી ગઈ છે. અહીંયા જોઈએ આ રીતે કરીએ f dash x 2x, હવે અહીંયા જો જો x જો આપણે ધન લઈએ, x greater than 0 લઈએ તો આ ધન મળે, અને x જો less than 0 લઈએ તો આ ઋણ મળે. એટલે અમુક કેસમાં અમુક કિંમતમાં એ ઘટે અમુક કિંમતમાં વધે,
વિધેય જે છે અમુકમાં ઘટે એટલે ડિક્રીઝ થાય અને અમુકમાં વધે. અહીંયા શું કહે છે? કા તો ધન થવું જોઈએ કા તો ઋણ, એટલે કા તો વધવું જોઈએ કા તો ઘટવું જોઈએ, બેમાંથી એક જ થવું જોઈએ. પણ અહીંયા તો વધે પણ છે ને ઘટે પણ છે, માટે આ વિધેય કેવું છે? એક એક નથી. આગળ પણ જોઈએ આપણે આ રીતે જોયું હતું, અહીંયા આ રીતે એમસીક્યુ માટે આપણે એનો ઉપયોગ કરી શકાય. હવે આગળ જોઈએ, આ નોંધ સાફ કરું છું, લખી લેવાની છે નોંધ. નોંધ નંબર 3, એફ એક્સ અક્ષ ને સમાંતર રેખા, એટલે કોઈ પણ એક્સ અક્ષ ને સમાંતર રેખા આલેખને એક જ જગ્યા પર કટ કરે, એક જ જગ્યા માંથી પસાર થાય અથવા માંથી પસાર થાય અથવા તો પર કટ કરે તો વિધેય કેવું થઈ જાય? એક એક થઈ જાય. એટલે ગ્રાફ પરથી પણ ખબર પડે. એફ ઓફ એક્સ બરાબર લઈએ, એક ગ્રાફ છે એલ એન એક્સ એટલે લોગ એક્સ નો ગ્રાફ છે, આ રીતે છે ગ્રાફ, આ રીતે એક ગ્રાફ છે એલ એન એક્સ કે લોગ એક્સ નો છે. એક્સ અક્ષ ને સમાંતર રેખા, જેટલી પર એક્સ અક્ષ સમાંતર રેખા અગર આગળ વધતો હોય, એક્સ અક્ષ સમાંતર રેખા એક જ જગ્યાએ કટ કરે એટલે એક જ જગ્યાએ ટચ થાય અથવા એક જ જગ્યાએ પસાર થાય, તો આવા તમામ વિધેય કેવા છે? એક એક છે. ગ્રાફ પરથી પણ ખબર પડે હંમેશા વધ્યા કરે, ઇન્ક્રીઝ થાય. એક જ જગ્યાએ એક્સ અક્ષ કટ કરે. બીજું લઈએ દાખલા તરીકે, એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર નો ગ્રાફ કેવો છે? આ પ્રમાણે આ એક્સ સ્ક્વેર નો ગ્રાફ છે. એક્સ અક્ષ ને સમાંતર રેખા એક જગ્યાએ, આ બીજી જગ્યાએ, આ બે 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 જગ્યાએ કટ કરે એટલે આ કેવું છે? એક એક નથી. આ કેવું છે? એક એક છે. એટલે આલેખ પરથી પણ ખબર પડે કે આ કોણ અગત્યનું છે. લખી દો. પછી એક્સ ક્યુબ નો ગ્રાફ જે છે, એક્સ ક્યુબ એનો પણ આ પ્રમાણ ગ્રાફ છે. અહીંયા હું સાફ કરું છું, એક્સ ક્યુબ આ પ્રકારનો ગ્રાફ છે. એટલે આ બી એક એક્સ અક્ષ ને એક જ જગ્યાએ કટ કરશે એટલે એક્સ ક્યુબ બી કેવું થઈ જાય? એક એક થઈ જાય. તો આ રીતે એક એક જે છે એ આપણે વ્યાખ્યાયિત કરી. હવે જો વિધેય એક એક ના થાય તો એ વિધેયને અનેક એક કહેવાય. વિધેય એક એક ના હોય તો કેવું હોય? અનેક એક. એટલે ના એના નીચે લખું, જો વિધેય એક એક ના હોય તો વિધેય અનેક એક હોય. એટલે એક એક ચેક કરી લેવાની, એક ના હોય એટલે અનેક. અહીંયા જો અનેક એક શબ્દ પરથી ખબર પડે, અનેક ને એક મળે, અનેક ને એક મળે, અનેક ને એક મળે, અનેક એક આકૃતિ. એટલે આ બે જે છે આ અનેક એક છે, આ અનેક એક નથી. અનેક ને એક મળે આની વ્યાખ્યા છે, અનેક એક શબ્દ પર ખબર પડે. એટલે એક એક આ એક એક હતું પણ આ અનેક એક નથી, આ અનેક એક છે પણ એક એક નથી.
એટલે આ જે છે અનેક એક 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 ના હોય તો સમજી જવાનું અનેક એક છે ચાલો આગળ જઈએ હવે અનેક એક ના એક્ઝામ્પલ બતાવી દીધું દાખલા તરીકે f of x બરાબર માનાંકમાં x ક્યારે છે બે અલગ અલગ મળે વિધેય માઇનસ બે જે છે એને પણ બે મળે અને બે ને પણ બે મળે એટલે કે બે ઘટક ને બે બે એક મળે એટલે બે ઘટક ને એક મળે અનેક f x બરાબર માનાંકમાં x f x બરાબર મહત્તમ વિધેય ને ખ્યાલ છે 0 થી લઈને 1 સુધીમાં 0 મળે ખ્યાલ છે ને મહત્તમ વિધેય આ 0 આ 1 આ 2 આ 3 આટલી સંખ્યા 1 પોઈન્ટ સમથિંગ કોઈ પણ હોય તો શું મળે 1 મળે એટલે 1 થી લઈને 2 સુધીમાં બધામાં 1 મળે અનેક ખ્યાલ આવે છે f of x is equal to બીજું લઈએ f of x is equal to ચિહ્ન વિધેય એટલા માટે મેં તમને 11th ના બધા વિડિયો જે છે મેં મોકલાવેલા છે ચિહ્ન વિધેય કોને કહેવામાં આવે એ પણ સમજાવેલું છે એમાં મહત્તમ વિધેય એટલે બોક્સ ઓફ x એ કોને કહેવામાં આવે એ પણ સમજાવેલું છે અને fx બરાબર માનાંકમાં x એ પણ તમને એમાં આલેખ દ્વારા સમજાવેલું છે એટલે હજી પણ તમને આ જો વિધેય ના ખબર હોય તો એ આગળના વિડિયો ફરી પાછા જોવાના તો આવા બધા વિધેય જે છે એ અનેક એક થશે મિત્રો પણ એક એક થશે નહીં એટલે આવા એક એક ના થાય એમસીક્યુ માં પૂછાઈ શકે આ તો ટેક્સ્ટ બુક માં સ્વાધ્યાય 1. સોરી 1.2 માં તમે આ બધા એક્ઝામ્પલ કરશો આ મેં તમને 3 સોલ્વ કરાવ્યા છે એને કોન્સેપ્ટ તમે ધ્યાનમાં રાખીને આ જે છે બધાને જો તો બધું જ આ સ્વાધ્યાયના તમામ એક્ઝામ્પલ તમે જાતે કરી શકો એવું છે ખબર પડી જવું જોઈએ અનેક એક કોને કહેવાય એક એક કોને કહેવાય એટલે તમને આ આગળના એક્ઝામ્પલ હવે આગળ જઈશું આપણે